સમીકરણનો પરિચય. ઉદાહરણ, આજે આપણે જોઈશું સમીકરણ સંબંધિત ઉદાહરણ. અગાઉના વિડીયોમાં આપણે સમીકરણ વિશે જાણ્યું. આવો કેટલાક ઉદાહરણની મદદથી આના વિશે વધારે સારી રીતે જાણીએ. અમનને તેની શિક્ષિકાએ નીચેના વિધાનનું સમીકરણ બનાવવા કહ્યું. વાય ના બે ગણામાં 7 ઉમેરવાથી 15 મળે છે. અહીંયા વાય એક ચલ છે. આવો મળીને સમીકરણ બનાવીએ. વાય ના બે ગણા થાય છે 2 × y અથવા 2y. જેમ કે આપણે જાણીએ છીએ કે વાય ના બે ગણામાં 7 ઉમેરવાથી આપણને 15 મળે છે, તો સમીકરણ નીચે પ્રમાણે બનશે. વાય ના બે ગણા વત્તા 7 બરાબર 15. 2y વત્તા 7 બરાબર 15. આ સમીકરણમાં ડાબી બાજુ છે 2y વત્તા 7 અને જમણી બાજુ છે 15. આવો હવે બીજું ઉદાહરણ જોઈએ. લલિતની મમ્મીની ઉંમર 43 વર્ષ છે. જો તેમની ઉંમર લલિતની ઉંમરના 5 ગણાથી 7 વર્ષ ઓછી છે તો તેને સમીકરણ સ્વરૂપમાં દર્શાવો. ધારો કે લલિતની ઉંમર a વર્ષ છે તો તેની ઉંમરના 5 ગણા થશે 5 × a એટલે કે 5a. જેમ કે આપણે જાણીએ છીએ કે લલિતની મમ્મીની ઉંમર લલિતની ઉંમરના 5 ગણાથી 7 વર્ષ ઓછી છે, તો મમ્મીની ઉંમર થશે લલિતની ઉંમરના 5 ગણા ઓછા 7 એટલે કે 5a ઓછા 7. પ્રશ્ન મુજબ મમ્મીની ઉંમર 43 વર્ષ છે તો સમીકરણ કંઈક આ રીતે બનશે. 5a ઓછા 7 બરાબર 43. આ સમીકરણમાં પદાવલી 5a ઓછા 7 43 ને સમાન છે અને તેને ઉકેલતા આપણને લલિતની ઉંમર ખબર પડી જશે. આજે આપણે જોયા સમીકરણ સંબંધિત ઉદાહરણ. આશા કરીએ કે તમને આ ઉદાહરણ સારી રીતે સમજાઈ ગયા હશે. હવે આગળના વિડીયોમાં આપણે આનાથી સંબંધિત કેટલીક ગેરસમજો જોઈશું. આભાર.